तो पेपर लीक कांड मामले पुलिस सघन तपास करी रही छे। त्यारे जी 24 कलाकनी टीम केसना आरोपी यशपालनी पत्नीना घरे पहुंची, जेमां यशपालनी पत्नी दिव्याबा सोलंकीए पोताना पति निर्दोष छे अने फसाव्यो होवानी वात करी। जी 24 कलाक साथे वात करता समय यशपालनी पत्नी भावुक थई हती अने तेनी आंखमांथी अश्रु सरी पड्या हता, साथे ज पोतानो पति सही सलामत रीते घरे आवे तेवी इच्छा पण तेमणे व्यक्त करी हती। એલઆરડી પેપર લીક કાંડમાં મહીસાગરના લુણાવાડાના યશપાલ સોલંકીનું નામ સામે આવ્યું છે, ત્યારે ઝી મીડિયાની ટીમ યશપાલ સોલંકીના જે સાસરી છે ત્યાં આવી પહોંચી છે અને તેમની સાથે તેમની જે પત્ની છે દિવ્યા તેમની સાથે અમે વાત કરીશું। સૌ પ્રથમ વખત દિવ્યા મીડિયા સામે આવી રહી છે ત્યારે તેમની સાથે વાત કરીશું। દિવ્યાબેન, હું તમને પૂછવા માંગીશ કે જે રીતના તમારા પતિનું પેપર લીક કાંડમાં નામ આવ્યું છે, ક્યારે ખબર પડી અને કેવો વ્યવહાર હતો એમનો તમારી સાથે? શું આવું કંઈ કરી શકે ખરા તમારા પતિ? ના, એવું કંઈ ના કરી શકે એવી તમારા ચોક્કસ માહિતી છે? શું કેશો, ક્યારે ખબર પડી અને કેવું હતું એમનો સ્વભાવ? શું હતું? સ્વભાવ તો સારો હતો, સીધા માણસ હતા, એવું કોઈ કામ કરી શકે એવું મને લાગતું નહીં એમ, કેમ કે અમારા જોડે એટલા પૈસા બી નહીં એવું કામ કરી શકીએ એવા। એ વડોદરા ગયા હતા તો તમારી સાથે કઈ વાતચીત થઈ હોય? ક્યારે ગયા હતા, શું છે? નહીં, 15 દિવસ પહેલા જ ગયા મને અહીંયા ઘરે મૂકીને પપ્પા ત્યાં। તો એ વડોદરામાં ક્યાં કામ કરતા હતા અને કેટલા વર્ષથી વડોદરા છે? 2 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે। ખાસ કરીને દિવ્યાબેન, સવાલ એ ઉઠી રહ્યો છે કે એમને ઉપર જે આરોપ લાગ્યો છે બહુ મોટો આરોપ છે, તો એ દિલ્હી ગયા, દિલ્હીથી પેપર લઈને આવ્યા, તો એમના પાસે એટલા રૂપિયા છે કે દિલ્હી જઈ શકે ફ્લાઇટમાં બેસીને પ્લેનમાં? ના, એટલા બધા પૈસા નહીં અમારી જોડે જે એટલા બધા ખર્ચીને ત્યાં પહોંચી શકે, દિલ્હી બી નહોતું જોયું મારા ઘરવાળાએ। શું લાગે છે, એમને કોઈ ફસાવ્યો હશે કે કોઈ એની સાથે સામેલ છે મોટું માથું, શું કહેશો? હા, એટલે કોઈ ફસાયા હોય તો ખરું સર, નકા અમારા જોડે એટલા બધા પૈસા નહીં કે અમે ત્યાં સુધી પહોંચી શકીએ એટલા બધા। યોગ્ય તપાસ થવી જોઈએ તમે માનો છો, કારણ કે એમને જે રીતના એમનું નામ આવ્યું છે તો બીજા લોકો પણ આમાં હોઈ શકે? હા, હોઈ શકે, તપાસ કરાવવી પડે, જરૂરી છે। તમને એવું શંકા છે કે એમને કોઈ મોટા લોકો સાથે કોન્ટેક્ટ હતા અથવા મોટા લોકો એ એમને મોકલ્યા હોઈ શકે દિલ્હી, તો મોટા લોકોને સામે લાવવા જોઈએ પોલીસે? એ તો સર મને ખબર નહીં, પણ મારા ઘરવા જોઈએ બધા પૈસા નતા કે ત્યાં સુધી પહોંચી શકે, હવે કોણ છે આગળ મને નથી ખબર સર। કોઈને તમારી સાથે વાતચીત થઈ હોય ફોન પર 15 દિવસ પહેલા, શું વાતચીત થઈ હતી? એ તો ખાલી અમારે માહિતી પૂછવા જ ફોન કરે, ઘરે ઘરે બધા શું કરે, નાનો ભાઈલો શું કરે, એટલા માટે જ ફોન કરે। કોઈની સાથે આમ સંપર્કમાં હોય અથવા તો દિલ્હી જવું છે અથવા કોઈ મોટું કામ મળ્યું છે એવી કોઈ વાતચીત થઈ હોય? કોઈ દિવસ કોઈ વાત નહીં થઈ મારી। આપ શું કહેશો, એમને અત્યારે ગાયબ છે, મળતી નથી રહ્યા, તો એમના જીવને જોખમ છે કારણ કે બહુ મોટું એમાં નામ આવ્યું છે, બહુ મોટા લોકો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે, તો શું કહેશો આપ? તો કઈ કોઈનો પૂછીને બચાવી શકાય તો ખરું સર, એના જીવને જોખમ છે એવું માનો છો? સહી સલામત હોય એવું જોઈએ સર, હા તો સહી સલામત ઘરે જોઈએ, પોલીસ પકડે એને કોઈ ચિંતા નહીં સર। જીવને જોખમ હોઈ શકે છે એ તો સર મને શું ખબર, જોયા વગર। તો આ હતા દિવ્યા, જે યશપાલ સોલંકીના પત્ની છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમના પતિ પાસે એટલા રૂપિયા નથી કે તેઓ પોતે ફ્લાઇટમાં બેસીને દિલ્હી જઈ શકે, અને 2 વર્ષ પહેલાં તેઓ વડોદરા શિફ્ટ થયા હતા અને 15 દિવસ પહેલાં તેમણે ફોન કર્યો હતો, પરિવારના તબિયત ખબર અંતર પૂછવા ફોન કર્યો હતો, અને સ્પષ્ટ તેમનું માનવું છે કે તેમને ફસાવવામાં આવ્યા હોઈ શકે છે, પોલીસે આમાં યોગ્ય તપાસ કરવી જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। ના, એ ખોટું તો નથી જ કર્યું, મારા જમાઈ ખોટું કરાવ્યા પણ બી નથી, એ મને 100% વિશ્વાસ છે, અને મારા જમાઈ 11 મહિનાના કરારથી કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરે છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, એટલે મને તો 100% ખબર છે કે મારા જમાઈને કોઈ રીતે કોઈક બી ફસાવેલો એવું લાગે છે।